नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय गुजराती, काव्य नंबर 17 भजन करे ते जीते गीत काव्य छे। कवि छे मकरंद दवे। हवे भजन करे ये जीते काव्यनी अंदर कविए प्रभु भक्ति नी वात करी छे कि जे भजन करे छे ये जीते छे। कहेवानो मतलब એટલો છે કે નિસ્વાર્થ ભાવેથી જે ભક્તિ કરવામાં આવે છે એ ભગવાનને જીતી શકતા હોય છે। ભગવાનને કઈ ધન દોલત ની જરૂર નથી। સાચા દિલથી સાચા હૃદયથી જે ભક્તિ કરવામાં આવે છે એ ભક્તિ દ્વારા જ પ્રભુને પામી શકાય એવું કવિ આપણને મકરંદ દવે આ કાવ્યની અંદર કહેતા હોય છે। તો કાવ્ય એ ખૂબ નાનું અને સરળ કાવ્ય છે, પણ જે પ્રભુ ઈશ્વર ભક્તિની વાત કરવામાં આવી છે એ બહુ સરસ મજાની રીતે કવિ મકરંદ દવેએ આ ગીતની અંદર એમનું આલેખન કરેલું છે। तो भजन करे ते जीते साहित्य प्रकार छे, गीत अने एना संदर्भ ग्रंथ छे संज्ञा माथी काव्य ने अंते एनो संदर्भ ग्रंथ आपेलो छे, सेमाथी लेवामां आव्यो छे। कवि छे मकरंद दवे। मकरंद दवे नो जन्म ए 13/11/1922 અને અવસાન 31/1/2005। કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચિત્રકાર અને આધ્યાત્મિક સાધક મકરંદ વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો। માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્દોરથી અભ્યાસ છોડ્યો। અનેક દૈનિક પત્રકો સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે। સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્યબાનીની સુગઢતા એમના કાવ્યલેખનને આગવો મિજાજ બક્ષે છે। આધ્યાત્મ અને ધર્મના સ્તર ઉપર રહી ભજન ગીતોમાં એમનો ઉન્મેષ પરંપરાની વાણીમાં પૂર્તિકો અવાજ ભેરવવા મઠે છે। ગૃત અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે। એમણે જે કાવ્યગ્રંથો અને નવલકથાઓને જે લખ્યું છે એના વિશે હવે આપણે જોઈએ। તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહ છે। ઝબૂક વીજળી ઝબૂક તેમનો 12 કાવ્ય સંગ્રહ છે। તો શ્રેણી વિજા અણન ગીત નાતિકા છે। પુરણ કથાને ગૂંટતી માટીનો મહેકતો સાદ એ એમની નવલકથા છે। બે ભાઈ 12 નાટ્ય સંગ્રહ છે। પીડ પડાઈ એ પ્રસંગ ચિત્રો છે। અંતર્વેદી, યોગપથ, સહજને કિનારે, ભાગવતી સાધના,
गर्भडीप चिरंतन जेवा ग्रंथों में एमनु चिंतन प्रगत थयुं छे। संत केरी वाणी ये एमना संपादित भजन संग्रह छे। गट ने मारगे अने टार्जन ए जंगलनो राजा ये एमना अनुवादो छे। तेमने रंजीतराम सुवर्णचंद्र, नरसिंह मेहता एवोर्ड तेमज साहित्य गौरव पुरस्कार प्राप्त थयो छे। वलसाड पासेना नंदीग्राममां जीवननी पोतिकी शैलीओ तेमज चोक्कस उद्देश्योने सार्थक करती डोम्यून लाइफ तेमणे विकसावेली छे। आ हतो कवि मकरंद दवेनो परिचय। हवे आपणे काव्यने जोईए तो काव्यनी शुरुआत करिए। वजन करे ते हारे मनवा, भजन करे ते जीते। तुलसी डल थी तोल करो तो बने पवन परपोतो, अने हिमालय मूको हेमनो त्या मेरी मेरू थी मोटो। आ भारे हरवा हरिवर ने मूलवो सी रीते, रे मनवा भजन करे ते जीते। तो आ पंक्तिओनी अंदर कवि कहे छे वजन करे ते हारे रे मनवा अने भजन करे ते जीते। एटले हे मानव जे हरिवर ने पोतानी रीते मूलवे छे, एटले के ईश्वर ने पोतानी रीते जे मूलवे छे ते हारे छे, ते काई मेरवी सकता नथी। भजन करे ते जीते, पण जे साचा हृदयथी भजन करे छे ए हरिवर एटले के ईश्वर ने प्रसन्न करे छे, ईश्वर ने जीती सके छे। एटले कवि एवं कहवा मांगे छे के जे प्रभु ने मूलवे छे ते प्रभु ने पामी शकता नथी, पण जे साचा हृदयथी प्रार्थना करे छे, साचा हृदयथी भजन करे छे એ કવિને જીતી શકે છે। પછી આગળ કહે છે તુલસી ડલથી તોલ કરો તો બને પવન પર પોતો। તુલસી ડલ એટલે કે તુલસીના પાનથી હરિવરને તોરવા જાઓ, તોરવા જાઓ તોલ કરવું મતલબ કે વજન કરવું, તોલનો અર્થ થાય છે વજન, મૂલ્ય કરવું એમને આંકવું, અહીંયા વજન છે। તો તુલસી ડલથી હરિવરને તોરવા જઈએ તો એ પવનનો પરપોતો બની જાય છે, એટલે કે ઈશ્વરને આપણે પામી ન શકાય। અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો, આ ભારે હરવા હરિવરને મૂલવવા સી રીતે। એટલે કે તેમને હેમનો, હેમ એટલે કે સોનું, તેમને સોનાથી તમે મૂલવો છો, આ હિમાલય તમે તેમની સામે હેમનો હિમાલય એટલે કે સોનાનો હિમાલય, હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકી દો, એનો અર્થ એવો છે કે અદ્રક તમે સંપત્તિ પ્રભુને પ્રસન્ન કરવા માટે મૂકી દો તો એ પ્રસન્ન થઈ શકે નહીં। મેરું એટલે કે પર્વત, કે સોનાના હિમાલય જેવો મોટો પર્વત મૂકી દો તો પણ પ્રભુ પ્રસન્ન થઈ શકે નહીં। આ બારે હરવા હરિવરને મૂલવવા સી રીતે, એટલે કે તેમની પાસે તો એથી એ મોટો સોનાનો પર્વત છે, એટલે આ બારે હરવા હરિવરને
મૂલવવા શી રીતે હોય, એટલે કે આપણે આંકવા શી રીતના, રીઝવવા શી રીતના, પ્રસન્ન શી રીતના કરે. તો રે મનવા ભજન કરે તે જીતે. તો હે માનવ, હે માનવી, કેવળ સાચા હૃદયથી ભજન કરવાથી કે ભક્તિ કરવાથી જ તેમને શું કરી શકાય છે, જીતી શકાય છે. એમ કહે છે, એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચ ખોટાના ખાટા પાડી એમાં તું નહીં ખાટે, સહેલીશ તું સાગર મોજ કે પડ્યો રહીશ પછી તે, રે મનવા ભજન કરે તે જીતે. એટલે કહે છે કે એક ઘડી તને કે આ જીવનરૂપી એક ઘડી તને માન મનુષ્યનો અવતાર પ્રાપ્ત થયો છે. મનુષ્ય જન્મ એ દુર્લભ છે, તો એ પ્રાપ્ત થયો છે તો એ તો જીવતરને ઘાતે જીવનની વહેતી, જીવન એ તો વહેતી નદી જેવું છે, તો એના ઘાટે તું સાચા ખોટના ખાતા પાડી, તું એના ઘાતે એને નાતે આ સાચા ખોટાના ખાતા પાડવા નહીં. ને શા માટે મહામૂલું જીવનને તું શું કરે છે, ગુમાવે છે. એટલે કે જીવનના સાચા ખોટા ખાતા પાડીને તું આ મહામૂલા જીવનને શા માટે વ્યર્થ રીતે ગુમાવે છે. સહેલીશ તું સાગર મોજા કે પડ્યો રહીશ પછી તે, એથી એ કશો લાભ તને થશે નહીં. તો આ જીવનરૂપી સાગરના મોજા સાથે તું સહેલ આનંદ પ્રાપ્ત કરતો રહીશ, આનંદ પ્રાપ્ત કરીશ કે પછી ઘરની આ ચાર દિવારીઓની અંદર જ પડ્યો રહેશે પછી, એટલે કે ઘરની પાછળની ભીંટોમાં પડ્યો રહેશે. રે મનવા ભજન કરે તે જીતે. એટલે આ મોહ માયામાં ભૂલા પડવું એ ભીટ ભૂલવા જેવું છે. તેથી હે માનવ, સાચા હૃદયથી કેવળ હરિવરની ભક્તિ કર, અને આ કરવાથી જ તું એને શું કરી શકે છે, જીતી શકાય છે. વજન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠ, ક્યાંક ત્રાજ વડે તરવા ચૌદ ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂરની પ્રીતે રે મનવા ભજન કરે તે જીતે. ગજ એટલે કે, ગજ એટલે કે કાપડ માપવાની એક પટ્ટી આવે, એ અહીંયા પણ આપણે એનો અર્થ લેવાનો છે. સમજ કે હે માનવ, આ તારા ગજથી કે તારા માપદંડથી મૂલવવાનો તું શું કરી દે, છોડી દે, હવે આવ, હવે તારા ગજ મૂકી દે. એટલે કે આ તારા ગજથી એટલે કે તારા માપદંડથી મૂલવવાનો તું છોડી દે. વજન મૂકીને વરવા નાહકનું આવી કડંગી રીતે મૂલવવાનું છોડી દે. નવલખ તારા નીચે બેઠ, ક્યાંક ત્રાજ વડે તરવા, ત્રાજ વડે એટલે કે ત્રાજવું, નવલખ એટલે કે નવલા, વડવા એટલે કે નકામા, કડંકા. તો હરિવર નવલખ તારા નીચે બેઠા એટલે કે હરિવરને નવલખ તારા જેટલા અમૂલ્ય છે એને તું કયા ત્રાજવે તોડીશ, એટલે કે એનું માપદંડ કઈ રીતના તું મૂલવ શકે, તેનું માપ તું કઈ રીતના કરશે. ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂરની પ્રીતે, તું તો કેવળ ચપટી ધૂર જેટલા પ્રેમ કરીશ, અર્થાત એમને થોડી ઘણી પ્રેમ લક્ષણા ભક્તિ કરશે, તો આ ચૌદ ભુવનના સ્વામી હરિવર તારી પાસે આવશે. એટલે કવિનો કહેવાનો મતલબ એવો છે કે તું આ વજન કરવાનું મૂકી દે, એનું માપદંડ કરવાનું મૂકી દે, ફક્ત પ્રેમ રૂપી ભક્તિ અને સાચા હૃદયથી કરેલી ભક્તિથી જ તું આ પ્રભુને શું કરી શકશે, પામી શકશે, પ્રસન્ન
કરશે તો જ તારા ઉપર એ પ્રસન્ન થશે। રે મનવા ભજન કરે તે જીતે, તો હે માનવ કેવળ સાચા હૃદયથી ભજન કરવાથી જ તું એમને શું કરી શકે છે, જીતી શકાય છે। એવું કવિ આપણના કાવ્યની અંદર સાચા હૃદયથી મનુષ્ય એ પ્રભુ ભક્તિ કરવાની વાતો કહી છે। તો સંજ્ઞામાંથી આ લેવામાં આવેલું કાવ્ય એનો સંદર્ભ ગ્રંથ, ને આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ જ છીએ કે સાચા હૃદયથી કરેલી ભક્તિ અને નિસ્વાર્થ ભાવે કરેલી ભક્તિ દ્વારા જ પ્રભુ પ્રસન્ન થતા હોય છે, એવા નરસિંહ મહેતા મીરાબાઈ ને આપણે જોયા છે, એમને જાણ્યા છે, એમના વિશે આપણે વાંચ્યું છે। તો આપણે ચોક્કસ એ લોકોએ જે નિસ્વાર્થ ભાવેથી પ્રભુની ભક્તિ કરી હતી એના દ્વારા પ્રભુ એમને સાક્ષાત એમને શું થયા હતા, પ્રસન્ન થયા હતા। તો હવે આપણે આ પ્રશ્નો છે તો પ્રશ્નોની પણ થોડી ચર્ચા કરી લઈએ। તો પ્રશ્ન છે, એક વાક્યમાં ઉત્તર આપો, હરિને સી રીતે મૂલવી શકાય? તો હરિને કેવળ સાચી ભક્તિથી મૂલવી શકાય। કવિ કઈ ખાતાવહી નિભાવવાની ના કહે છે? તો કવિ સાચા ખોટાની ખાતાવહી એટલે કે ખાતા પડી એ ખાતાવહીને નિભાવવાનું ના કહે છે। 14 ભુવનનો સ્વામી સી રીતે રાજી થાય છે? તો માનવીની થોડી સાચા હૃદયથી પ્રભુની પ્રેમ ભક્તિ કરો તો 14 ભુવનનો સ્વામી રાજી થાય છે। પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો પહેલો પ્રશ્ન છે, વજન કરે તે હારે, એમ કવિ શા માટે કહે છે? તો વજન કરે તે હારે એમ કવિ કહે છે કારણ કે હરિવરને આપણે આપણી રીતે મૂલવવા જોઈએ, એટલે કે આપણા સ્વાર્થને પોષવા હરિવરની ભક્તિ કરવાથી હરિવરને નહીં જીતી શકાય, એમ આપણે આપણી હાર એમાં શું છે, નિશ્ચિત છે। પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે? તો પછી તે પડ્યા રહેનારને એટલે કે કેવળ સંસાર સુખમાં જ જે રચ્યા પચ્યા રહેનારને કવિ કહે છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે, આ મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે જીવનમાં સાચા ખોટાનો વિચાર કરીશ તો એનાથી કોઈ લાભ નહીં થાય, તારે કેવળ ભવસાગરમાં સાંસારિક સુખ જ ભોગવવા છે, ક્યાં સુધી તારે એમાં આમ પડ્યા રહેવું છે। તો પછીનો પ્રશ્ન છે, કવિ હાર જીત કોને ગણાવે છે? તો જે સાચા મનથી હરિવરનું નિસ્વાર્થ ભાવે ભજન કરે છે તેને કવિ જીત ગણાવે છે, અને પોતાના સાંસારિક સુખ મળે એ માટે જે હરિવરને સેવા ભજન કરે છે તેને કવિ શું કરે છે, હાર ગણે છે। મુદ્દા સર આપ્યા છે, ભજન કરે એ જીતે ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો। તો ઈશ્વરને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ તેમના પ્રત્યેનો ભક્તની પ્રેમ ભક્તિ છે। મનુષ્ય દેહ દુર્લભ છે, મનુષ્યને આ દેહ કેવળ સાંસારિક સુખ સંપત્તિ જ જોઈએ છે, તે માટે એ હરિવરને એટલે કે ઈશ્વરને પ્રસન્ન કરવા તે સેવા કરે છે, એમના ચરણોની અંદર તે ધન વરસાવે છે, વ્રત તપ કરે છે, પરમાત્મા તો સાચી ભક્તિના ભૂખ્યા છે, હરિવરને પામવા અને એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ નિષ્કામ ભાવે નિસ્વાર્થ ભાવે પ્રેમ ભક્તિ કરે તો તેની જીત થાય છે। સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાને ત્રાજવે તોડવા જાય છે તો એમાં એમની હાર છે,
આમ ભજન કરે જીતે ગીતમાં પ્રેમી જનોને વસ પાતરીઓ પ્રકારના ભક્તિભાવનો મહિમા કવિએ વર્ણવ્યો છે. ભજન કરે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો. તો ભજન કરે જીતે કાવ્યનો ભાવાર્થ એ આ સંસારમાં મનુષ્ય લઈ દુર્લભ છે. મનુષ્ય આ દેહ પરમાત્માની સાચી ભક્તિ કરે તો હરિવર તેના પર પ્રસન્ન થાય, પણ હરિવરની સેવા ભક્તિ આપણને સાંસારિક સુખ સંપત્તિ મળે એ હેતુથી સકામ ભાવથી કરીએ અને તે દ્રષ્ટિએ હરિવરને મૂલવીએ તો એમાં આપણી શું છે, હાર છે. એનાથી હરિવર પ્રસન્ન થતા નથી. આપણે આપણી સંપત્તિ દ્વારા સેવા કરીને ઈશ્વરને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એમની પાસે સંપત્તિનો ભંડાર છે એટલે ઈશ્વરને સ્વાર્થ વૃત્તિથી મૂલવવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી થોડી પણ પ્રેમ ભક્તિ કરીએ તો ઈશ્વરનો પ્રેમ પામીએ અને ઈશ્વર આપણા ઉપર પ્રસન્ન થાય એવું આ કાવ્યનો ભાવાર્થ છે. અંતે કાવ્ય પૂર્ણ થાય છે, પ્રશ્નોની ચર્ચા પણ થઈ જાય છે. તો અહીંયા આગળ આ કાવ્ય પૂર્ણ થાય છે. નમસ્કાર.